महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नमस्ते विद्यार्थी मित्रों, कलरव प्राथमिक शाळा में आप सबनु स्वागत छे। आजे आपणे धोरण 6 विषय सामाजिक विज्ञान पाठ बीजो आदिमानव थी स्थायी जीवन की सफर विषय भणीशुं। विद्यार्थी मित्रों, आपणे सामान्य रीते जोईए छे के क्या कोईक वाहन में बेसीने जता होईए छे तो आपणने बारीमांथी जुदा जुदा दृश्यो जोवा मळे छे, बराबर छे ने? बिल्डिंगो देखाय छे, बीजा वाहनों देखाय छे, पशु पक्षीओ वगैरह आपणे विविध वस्तुओ जोई शकीए छे। पाठनी शुरुआत पण आपणे अहींया एवी छे कि जयवीर तेना परिवार साथे गांधीनगर थी जामनगर ट्रेन में जई रह्यो हतो अने बारी पासे बेसीने तेने रस्ता में वृक्षों बड़दगाड़ा ऊंटलारीओ रिक्षा बस ट्रक ट्रेक्टर विविध प्रकारना वाहनों जुदी जुदी बिल्डिंगो वगैरह जो अने तेना काकाने पूछ्यू कि आ वाहन व्यवहार क्यारथी शुरू थयो हशे। तमने पण प्रश्न थाय कि क्यारथी शुरू थयो हशे, तो आ तो घणी जूनी वात छे, आगळ आपणे जाणीशुं एनी। तेना काकाए तेना पीठ पर हाथ मूकीने कहे छे कि आपणे जे रेलवेमां मुसाफरी करीए छीए ते भारतमां आश्रे 150 वर्षथी ચાલે છે તેવું જયવીરના કાકાએ કહ્યું। અને તું જે વાહનો રસ્તા પર જુએ છે, કયા વાહનો જોયા હતા? ઊંટલારી, બળદગાડા। બળદગાડા જે જોયા તે કહેવાય છે કે આપણા વ્યવહાર વાહન વ્યવહારના સૌથી જૂનો સાધન છે। તે પહેલાં હજારો વર્ષો પહેલાં માનવી પાસે આવવા જવા માટે કોઈ જ સાધનો હતા નહીં, તો તે કેવી રીતે જતો હતો? તે એક સ્થળેથી બીજા સ્થળે શું કહેવાય છે કે પગપાળા જતો હતો। આ આપણા વર્ષો પહેલાંની વાત છે। આગળ આપણે જોઈએ છે તો વર્ષો પહેલાં આપણે જોઈએ તો આદિમાનવ કેવું જીવન જીવતો હતો તેના વિશે વાત કરીએ છીએ। તો આદિમાનવનું ભટકતું જીવન, પહેલાં આપણી જેવી કંઈક સુવિધા હતી નહીં, એટલે એક સ્થળેથી બીજા સ્થળે શું છે જીવન ગુજારવા માટે ભટકતું જીવન જીવતો હતો। આદિમાનવ એટલે ખૂબ જૂના સમયના માનવ, અને ખૂબ જૂના એટલે કેટલા વર્ષો ગયા છે તમે જાણો છો? ખૂબ જૂના એટલે આશરે 20 લાખ વર્ષની વાત કરવામાં આવી છે કે 20 લાખ પહેલાંના આદિમાનવો ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા હતા। માનવીની આ અવસ્થાને હન્ટર એન્ડ ગેધરર્સ કહેવામાં આવે છે। હન્ટર્સ એટલે શિકાર કરવો અને ગેધરર ટુગેધર એટલે ભેગું કરવું કે એકઠું કરવું આપણે કહી શકીએ, એટલે કે હન્ટર્સ અને ગેધરર્સ કહેવામાં આવતા। તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ, માછલીઓ, પક્ષીઓનો શિકાર કરે અને સાથે સાથે કંદમૂળ અને વિવિધ પ્રકારના ફળો એકત્રિત કરીને તેઓ શું કરે પોતાનો ખોરાક મેળવતા હતા। એટલે તેમના ખોરાકની અંદર શું પશુઓનું માંસ, માછલીઓ, પક્ષીઓ, કંદમૂળ અને ફળ હતા। આ પ્રકારનો ખોરાક માનવીનો હતો। કયા સમય દરમિયાન? ભટકતા જીવન દરમિયાન તેઓ આ પ્રકારનો ખોરાક ખાતા હતા। આગળ આપણે જોઈએ છીએ આજે ખોરાક મેળવવો એ પણ કેવું સહેલું હતું નહીં, કેમ કે જંગલી પ્રાણીઓ આદિમાનવ પર પણ હુમલો કરતા હતા। એકલા આદિમાનવ જ પ્રાણીઓનો શિકાર કરતો તેવું નહોતું, જંગલી પ્રાણીઓ પણ તેમના પર હુમલો કરતા। બીજું શું બનતું કે દોડવામાં ઝડપી પ્રાણી હોય તે કંઈ આદિમાનવના હાથમાં આવે નહીં, એટલે તેનો શિકાર સરળતાથી થતો નહીં, એટલે ખોરાકની શોધમાં શું થતું કે તેઓ એક સ્થળેથી બીજા સ્થળે ને બીજા સ્થળેથી ત્રીજા સ્થળે, એટલે કે જુદા જુદા સ્થળે ભટકતા રહેતા। માનવી
આ સમયે કયા ફળ કે કંદમૂળ ખાવા અને કયા ન ખાવા જોઈએ તેનું જ્ઞાન મેળવતો થયો. કારણ કે જંગલોમાં તો ઘણા બધા ફળો કંદમૂળો મળી આવે છે, બરાબર. તો એમાંથી પણ કયા ખાવા કયા ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો. કેવી રીતે? એક અનુભવો દ્વારા. કારણ કે બધા જ ફળ કે બધા જ કંદમૂળ ખાવા લાયક હોતા નથી. કેટલાક કેવા ઝેરી પદાર્થો વાળા હોય છે, જેનાથી આદિમાનવનું નુકસાન થતું અથવા કેટલાકનું મૃત્યુ થતું વગેરે તેમના અનુભવો હશે, તેના કારણે આ બધું તેઓ શીખ્યા. કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હતી અને શું છે એમાં આદિમાનવના મૃત્યુ થતા, એટલે તેઓ કયા ફળ ખાવા ને ન ખાવા તેનું જ્ઞાન ધરાવતો થયો. હરણ ઘેટા બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકતા હોવાથી આદિમાનવ તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા. શું? ઘેટા બકરાને હરણને સરળતાથી મારી શકતા, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ તેમને શોધવા નીકળી જાય. બીજું કે પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહેતું ત્યાં તેઓ વસવાટ કરતા હતા. જુઓ, પહેલાં પણ એવું જ હતું કે પાણી મહત્ત્વનું છે, એટલે કે જ્યાં પાણી મળી રહે ત્યાં માનવી પોતાનો શું છે વસવાટ સ્થાયી કરતા અથવા તો તે જગ્યાએ રહેવાનું પસંદ કરતા હતા, બરાબર છે. આદિમાનવની આ વાત કે તેઓ પણ શું છે વધુ નહીં પણ પોતાની જરૂરિયાતવાળી વસ્તુ મળી રહે તેવા સ્થળે રહેવાનું પસંદ કરતા હતા. આગળ છે કે આદિમાનવના વસવાટના સ્થળો આપણે તેમાં જોઈએ છીએ, તો તેના વસવાટના સ્થળો ક્યાં અને તેઓ જ્યાં રહેતા હતા ત્યાં શું મળી આવ્યું તેના વિશે વાત કરીએ, તો તેના વિશે પુરાતત્વશાસ્ત્રીઓ અને નૃવંશાસ્ત્રીઓ તથા ઇતિહાસકારોએ ભેગા થઈ કે ભેગા મળીને ભારતના આદિમાનવના વસવાટના ઘણા બધા સ્થળો શોધી કાઢ્યા. અને સાથે સાથે બીજું શું શોધ્યું કે તેઓ જે ઓજારો વાપરતા તેની માહિતી પણ શોધી કાઢી. તો તેઓ કયા હથિયારો કે સાધનો વાપરતા કે ઓજારો વાપરતા, તો પથ્થરો અને લાકડાના હથિયારોનો તેઓ પથ્થર અને લાકડાનો હથિયાર તરીકે ઉપયોગ કરતા, ઓજાર તરીકે ઉપયોગ કરતા. અને ઘણી વખત શું છે હાડકા, જે પ્રાણીઓના હાડકા હોય તેનો પણ તેઓ ઓજાર તરીકે ઉપયોગ કરતા હતા. શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. શું કહે છે કે એક તો ભટકતું જીવન જીવતો, શિકાર કરતો, બરાબર છે, એટલે તે જીવન જીવતો અને પથ્થરની ટેકનોલોજી સાથે એ આદિમાનવ સંકળાયેલો હોવાથી તે સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. પાષાણ યુગ એટલા માટે કે તે સાધન ઓજાર તરીકે અને બીજા અન્ય વપરાશ માટે પથ્થરોનો ઉપયોગ કરતો હતો, તેથી તે સમયગાળાને પાષાણ યુગ કહેવામાં આવે છે. તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે પથ્થરના જુદા જુદા આકારો તમને જોવા મળે છે કે તેનો ઓજાર તરીકે માનવી ઉપયોગ કરતો હતો. આપણે જોઈએ કે આ તમને જે ચિત્રમાં બતાવવામાં આવ્યા છે તે પથ્થરનો ઉપયોગ શું કરતો, તો આપણે કહી શકીએ કે પથ્થરનો ઉપયોગ જે વનસ્પતિ કાપવા માટે, પ્રાણીઓને મારવા, તેને ચીરીને તેની ચામડી કાઢવા, બરાબર છે, તેનો ઉપયોગ કરતો. બીજું કે શરીર ઢાંકવા શેનો ઉપયોગ કરતો, તો કે વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો ઉપયોગ તે શું છે શરીર ઢાંકવા માટે કરતો હતો. આપણે જાણ્યું કે માનવી આદિમાનવ શું ખાતો હતો, તો કે માંસ, ફળ, બરાબર છે, અને કંદમૂળ. અને કેવા શરીર ઢાંકવા માટે, તો કે વનસ્પતિની છાલ, પાંદડા અને પશુઓના ચામડાનો ઉપયોગ કરતો હતો. તમે આ પ્રાચીન સમયના ભારતના નકશામાં જોઈ શકો છો કે તેમાં પાષાણકાલીન માનવ વસાહતો દર્શાવવામાં આવી છે કે ક્યાં ક્યાં તેઓ રહેતા હતા. કેટલાક મહત્ત્વના પુરાતન સ્થળો આપણને ત્યાં જોવા મળે છે, તો
तो तमे जोई सको छो, तमने अहीं निर्देशिका आपी छे के त्रिकोण जे लाल रंगनुं छे एमां पूरा पाषाणिक स्थळ, चौरस जे छे लीला रंगनुं नवा पाषाणिक स्थळ, पछी महापाषाणिक स्थळ, आरंभिक गामो अने आधुनिक शहेरो आवुं आपणने दर्शावामां आव्युं छे, बराबर छे। तो आ कोरुनल गुफाओ जे छे ए पुरापाषाणिक स्थळ छे, बराबर छे। एनी साथे साथे तमे भीमबेटका जुओ, आ बधा स्थळो शुं छे, पुरापाषाणिक स्थळो छे ज्यां मानव आदिमानव रहेतो हतो। नवा पाषाणिकमां तमे पयम्मल्ली, हल्लूर, कोल्डी हवा, महागढ़ा, चिरान, बराबर छे, आ बधा जुदा जुदा स्थळो तमे जोई शको छो। अने आ एक बुर्ज होम पण ए पुरातन स्थळोमां आवे छे। बीजुं छे महापाषाणिक स्थळ। तो महापाषाणिक स्थळ कया छे? तो तमे जुओ महापाषाणिक स्थळमां एक ब्रह्मगिरी आपणने अहींया बतावामां आव्युं छे। आ जे ब्रह्मगिरी छे એ આપણને મહાપાષાણિક સ્થળ તરીકે દર્શાવવામાં આવ્યું છે। બીજું છે આદિ ચન્નલુર। શું? આદિ ચન્નલુર। આવા આપણને મહાપાષાણિક સ્થળો પછી તમે નકશામાં જોઈ શકો છો, ઇનામ ગામ, બરાબર છે, એક એવા છે આરંભિક ગામો તરીકે ઓળખાતા આજના નવા આધુનિક શહેરોમાં તમે જોઈ શકો તો મુંબઈ છે, કોલકાતા છે, અને અન્ય બીજા સ્થળો જે શું છે પુરાતન સ્થળો છે જે આજના સમયમાં પણ આપણે એ કેવા સ્થળો છે કે આધુનિક શહેર તરીકે ઓળખાયા છે એ આપણને આ 2.2ના નકશામાં એ પુરાતન સ્થળો અંદર જોવા મળ્યા છે। નકશામાં દર્શાવેલા સ્થળો તમે ધ્યાનથી જોયા, તમે ફરીવાર જોશો, તમને જણાશે કે ભારતમાં ઘણી બધી જગ્યાએ આદિમાનવો રહેતા હતા કે રહેતા હશે। નકશામાં આપણને થોડી થોડી જગ્યાઓ બતાવવામાં આવી છે, પણ ભારતમાં ઘણી બધી જગ્યાઓ જે છે તેમના વસવાટના શું છે પુરાવા આપણને મળ્યા છે કે આ સ્થળે આદિમાનવ રહેતો હતો। જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા, પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું પસંદ કરતા, વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા હતા। મધ્ય ભારતમાં વિંધ્યાચળ પર્વતમાળામાં આવી અનેક જગ્યાઓ મળી આવી છે જ્યાં ગુફાઓમાં આદિમાનવ રહેતો હતો। નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી પણ આવી જગ્યાઓ ગુફાઓ મળી છે, જેમાં આપણે મધ્યપ્રદેશની અંદર જોવામાં આવે તો ભીમબેટકા જે આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ ગણાતું હતું અને તે મળી આવ્યું છે। કેમ ઉત્તમ સ્થળ? કે પાણી મળી રહે અને તે આસપાસ પથ્થરોને એવું પણ વધુ મળતું, લાકડા પણ મળી રહેતા, એટલે આદિમાનવ તે સ્થળે રહેવાનું પસંદ કરતો હતો, બરાબર છે। આદિમાનવની ગુફાઓમાંથી આપણે જોઈએ તો આદિમાનવો ઘણા ચિત્રો પણ દોરેલા હતા, જેમાં પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો આવા ચિત્રો મળી આવે અને માનવોના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવે જે પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે। પ્રાકૃતિક એટલે કુદરતી રંગો વડે દોરાયેલા ચિત્રો મળી આવ્યા છે, જેમાં એના પરથી કહી શકે કે માનવી આદિમાનવ એ ચિત્રનો પણ શોખીન હતો। તમે આ ચિત્રમાં ભીમબેટકાની ગુફાઓ જોઈ શકો છો, બરાબર, જે મધ્યપ્રદેશમાં આવેલી છે। આજે આપણે પૂરા પૌરાણિક સ્થળ તરીકે તેને જોવા પણ જઈએ છે, બરાબર છે ને, અને જોવાલાયક છે। સમય મળીએ, જોવા જાઓ તો તમને ઘણી મજા આવશે, બરાબર છે। આ છે ભીમબેટકાની ગુફા। આગળ આપણે હવે જોઈશું અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શુદ્ધ,
કે આદિમાનવ જેમ જેમ નવી શોધ કરતો થયો, સ્થાયી જીવન જીવતો થયો, તેમ તેમ તેને નવી શોધો પણ કરી. કારણ કે આપણે જોઈએ છીએ કે પહેલાં તે કાચું માંસ ખાતો હતો, હવે જે અગ્નિની શોધ થયા પછી તે શું છે, શેકેલી બનાવેલું રાંધેલું ખાતો થયો. જોઈએ આપણે આગળ કે દક્ષિણ ભારતમાં કુરુનૂલમાં મળી આવેલ આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા, એના પરથી કહી શકીએ કે અગ્નિનો ઉપયોગ આદિમાનવ કરતો હતો, કે જે દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હશે. આજથી લગભગ 11,000 વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો તેમ ઇતિહાસકારોએ જણાવ્યું છે. કેટલા વર્ષ પહેલાં? તો કે 11,000 વર્ષ પહેલાં, બરાબર છે. અગ્નિના ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું, કારણ કે અગ્નિની મદદથી તે શું માંસને શેકીને ખાઈ શકતા હતા. અગ્નિનો ઉપયોગ બીજો પ્રકાશ મેળવવા માટે કરતા, તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરતા હતા. એટલે જુઓ કે આ અગ્નિની શોધ થઈ તેનાથી તેને ઘણો બધો ફાયદો થયો. શું? એક તો કાચું માંસ ખાતો હતો એની જગ્યાએ શેકીને ખાવા લાગ્યું, બીજું કે એ અગ્નિથી તે પ્રકાશ મેળવવા માંડ્યું, અને મહત્ત્વની બીજી વસ્તુ કે તે જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવામાં સક્ષમ બન્યો હતો. ચર્ચા કરવાવાળો પ્રશ્ન છે, તમે જોઈ શકો છો કે આજના આપણા જીવનમાં આપણને અગ્નિ વિના ચાલે છે? શું તમે અગ્નિ વિના ચલાવી શકો છો? તમે પોતાને પ્રશ્ન કરો તો આપણને પણ અગ્નિ વિના ચાલતું નથી. કોઈકને કોઈક રીતે સીધે સીધી આપણે ચાલો લાકડા નથી બાળતા, તો એની સામે કોઈ ગેસનો ઉપયોગ કરે છે, કોઈ કેરોસીનથી ચાલતા સ્ટવ બીજા અન્ય સાધનોનો ઉપયોગ કરે છે, પછી આપણે જોઈએ તો ઇલેક્ટ્રિક સાધનો એવા જે છે જે અગ્નિ ઉત્પન્ન કરે છે. તો આપણે ઘણી બધી રીતે તેનો ઉપયોગ કરીએ છીએ, એટલે આપણને આજના સમયમાં પણ અગ્નિ વિના ચાલે તેમ નથી, બરાબર છે ને? ચાલો બીજો પ્રશ્ન જોઈએ કે પ્રારંભિક જીવનમાં ચક્રની શોધે કઈ ક્રાંતિ કરી હશે? ચક્રની શોધથી શું શું થયું કે આપણે જોઈ શકીએ કે ચક્રની શોધ થઈ તે પહેલાં માનવી એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે શું પગપાળા ચાલતો જતો હતો, પછી પ્રાણીઓનો ઉપયોગ કરતો થયો, ધીમે ધીમે તેમની જરૂરિયાત વધી એટલે શું થયું કે તેમની પાસે થોડો ઘણો સામાન જીવન જરૂરિયાતનો રહ્યો હતો પ્રાણીઓ પર મૂકીને લઈ જતા, સાથે સાથે શું છે તેમના વસવાટના સાધનો અન્ય વસ્તુઓ તેમની વધી, ધીમે ધીમે શું છે તેમને શોધ થતાં ચક્રની શોધ થઈ, એ ચક્રની શોધથી તેઓએ શું છે એવા સાધનો બનાવે જે પ્રાણી પાછળ જોડીને તેઓ લઈ જતા, બરાબર છે. જેને આપણે પૈંડું કહીએ છીએ ચક્રની શોધ, એ પૈંડાથી સરળતાથી એક સ્થળે બીજા સ્થળે તે જઈ શકે છે, કારણ કે પૈંડું શું છે ગબડે છે અને ઘણો બધો જે ભાર હોય છે એ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ શકાય છે. એ ચક્રની શોધે આપણે જોઈએ તો આજના સમયમાં ઘણા મહત્ત્વનો ઉપયોગ છે. પહેલાં તો ગાળાનો જ ઉપયોગ કરતા હતા, બરાબર છે. હવે ધીમે ધીમે તમે જુઓ તો શું છે મોટર કારો, બસ, ટ્રક, આપણે જોઈએ તો વિમાનો, બુલેટ, ટ્રેનો, તેની અંદર પણ આ ચક્ર એટલે કે પૈંડાનો ઉપયોગ થાય છે. એટલે એ ચક્રની શોધ આપણા માટે ખૂબ મહત્ત્વની છે. પ્રારંભિક જીવનમાં પણ આદિમાનવના જીવનમાં તે ઘણું ઉપયોગી નીવડ્યું હશે. અગ્નિના ઉપયોગની જેમ જ તેમના જીવનમાં મહત્ત્વનું પરિવર્તન લાવનાર આ ચક્ર એ ખૂબ મહત્ત્વનું હતું. ઝાડના થડ અને જાડા લાકડામાંથી તેઓ ચક્ર અને પૈંડું બનાવતા થયા હતા. પહેલાંના સમયમાં એની અંદરથી હતું, આજે જુદી રીતે બને છે. કોઈક લોખંડના આપણે બનાવીએ છીએ, બરાબર છે, એની ઉપર આ રબરના ટાયરો અને તેનો ઉપયોગ કરીએ છીએ. પહેલાંના સમયમાં ઝાડના થડમાંથી તેઓ બનાવતા હતા, બરાબર છે ને? એ તો તમે જુઓ જ છો. આગળ જોઈએ બદલાતું પર્યાવરણ. તો આજથી લગભગ 12,000 વર્ષ પહેલાં
વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. તેના પરિણામે ઘાસ ખાનારા હરણ કયા કયા પ્રાણીઓ ખાય તો કે હરણ, ઘેટા, બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી. તેનો લાભ આદિમાનવને મળવા લાગ્યો અને તેઓ આવા પ્રાણીઓની રીતભાતોનો અભ્યાસ કરવા લાગ્યા અને શું છે એ રીતે તેમનો વિકાસ થવા લાગ્યો. શું કે આવા પ્રાણીઓને જોયા, તેમની સંખ્યા વધી, તેનો ઉપયોગ આદિમાનવે કર્યો અને તેમની રીતભાતનો અભ્યાસ કરવા લાગ્યા કે એ પ્રાણીઓ કઈ રીતે રહે છે, કઈ રીતે ખાય છે, બરાબર છે, જુદી જુદી કે રીતભાત એટલે તેઓ ભેગા થઈને એક જગ્યાએ રહેતા, તો એ પણ માનવી તેની અંદરથી શીખ્યો હશે એવું આપણે માનીએ, બરાબર છે ને. વાતાવરણમાં આવા પરિવર્તનને કારણે ઘાસ, વૃક્ષો, વનસ્પતિની સાથે સાથે ઘઉં, જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં તેઓ આવે. આ ધાન્ય એટલે કે અનાજ, બરાબર છે, કે ઘાસને વૃક્ષોને તો જોયું, સાથે સાથે આવા અનાજના સંપર્કમાં આવ્યા. પથ્થરના ઉપયોગથી સ્ત્રીઓ, પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરવા લાગ્યા. શું છે આવું લઈ આવે ને પછી શું છે તેને એ પથ્થરથી રગડી નાખે ને ઉપરથી તેના છોડા કાઢી અને તેઓ દાણા એકત્રિત કરતા થઈ ગયા અને તેનો સંગ્રહ કરવા લાગ્યા. કુતૂહલ વૃત્તિથી થયેલા આ કાર્યને ધીમે ધીમે ભારતમાં શું છે કૃષિની શરૂઆત કરી કે આવા જે તે સ્થળે અનાયાસે ઉગેલા ધાન્ય તેમને જોયા, તેમને એકત્રિત કર્યા અને ધીમે ધીમે આજે આપણે જોઈએ તો કૃષિ ક્ષેત્રે ભારત ખૂબ આગળ વધી ગયો છે. એટલે આ કુતૂહલ વૃત્તિથી થયેલા કાર્યએ ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી. તો આ કૃષિની શરૂઆત આદિમાનવના સમયથી જ થયેલી છે. લોકો ધાન્ય ઉગાડવા પથ્થરોનો ઉપયોગ કરવા લાગ્યા, નદી કિનારાથી આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા. શા માટે કે ભાઈ આવું કંઈક ઉગાડવા માટે પાણીની જરૂર પડે છે, બરાબર છે ને. એટલે તેઓ નદી કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા અને ધીમે ધીમે કૃષિની શરૂઆત થતાં તેમણે ધાન્ય ઉગતું હોય તેની આસપાસ ગારા, માટી, ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું. પહેલા સમયમાં કુદરતી રીતે બનેલી જે ગુફાઓ હતો તેની અંદર રહેતો, પછી આવું ધાન્ય ઉગાડવા લાગ્યો, પ્રાણીઓ પાળતો થયો. એટલે શું છે પછી આ માટી ને ઘાસના તેઓ ઝૂંપડાને મકાન બનાવવા લાગ્યા અને તેમાં રહેવાનું શરૂ કર્યું અને ક્રમશઃ ધીમે ધીમે તેઓ જે ભટકતું જીવન ગાળતા હતા તેનો અંત આવે છે અને સ્થાયી જીવનની શરૂઆત થઈ. તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કોણ, તો કે કૂતરો જે પ્રાણી હતો તેમના સ્થાયી જીવનનો મિત્ર હતો. તે સિવાય અન્ય પ્રાણીઓ જેવા કે ઘેટા, બકરા, ગાય, ભેંસ, ભૂંડ જેવા પશુઓથી પણ તેઓ પરિચિત થયા. ધીમે ધીમે શું થાય છે કે તેમની સાથે પણ સમાયોજન શરૂ કર્યું. સમાયોજન એટલે કે તેમની સાથે રહેતા થયા. પહેલાં એવું હતું કે શિકાર કરતા હતા એટલે પ્રાણીઓને એવું જોઈને તેમને ભાગતા, ધીમે પાળતા થયા એટલે તેઓ એકબીજા સાથે રહેવાનું પસંદ કરવા લાગ્યા હશે. આવા પાલતુ પશુઓનું તેઓ જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા થયા, કારણ કે પ્રાણીઓ તેમને ઉપયોગી થઈ પડતા હતા, બરાબર છે. એટલે જંગલી પ્રાણીઓથી પણ તેમનું રક્ષણ કરવા માંડ્યું. આમ તેઓ ખેતીની સાથે સાથે પશુપાલન સાથે સંકળાયા, બરાબર છે, અને પશુપાલન શરૂ કર્યું. જોકે તેમણે પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યારથી કર્યો તે અંગે સંશોધન હજુ પણ થઈ રહ્યું છે, બરાબર છે. પશુઓ તો પાળતા, શાના માટે પાળતા હતા કે ભાઈ તેમનું માંસ, તેમનું ચામડું તેઓ ઉપયોગ કરતા હતા એટલે તેઓ પશુ પાળતા હતા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠમાં અહીં સુધી અભ્યાસ કરીશું. ત્યાં સુધી તમારે આ પાઠ વાંચવાનો છે અને તેમાં આપેલા આદિમાનવ વિશેની માહિતી ધ્યાનથી વાંચી તમારી નોટબુકમાં લખવાની રહેશે. નવા વિડીયોમાં ફરી મળીશું. અસ્તુ.